નમસ્કાર, સૌરાષ્ટ્ર ક્રાંતિમાં સ્વાગત છે. આજરોજ એમ કહેવાય છે કે રાજકોટની અનેક હોટલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીના ઈમેલ મળ્યા. પોલીસ તુરંત હરકતમાં આવી ગઈ અને દરેક હોટલો ઉપર ચેકિંગ ચાલુ કર્યું, તપાસ કરી કોણ આવ્યું છે, કોણ ગયું છે અને જગ્યાઓ ચેક કરી બોમ્બ સ્ક્વોડ પણ ત્યાં પહોંચાડવામાં આવી અને રાજકોટની અનેક હોટલોને આવા મેઇલ મળ્યા કે જેની અંદર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી, જેમાં ખાસ કરીને ઇમ્પ્રુ પેલેસ છે અને એ સિવાય સાયાજી છે, સાયાજી હોટલ છે, ઇમ્પિરિયર પેલેસ છે, હોટલ ભાભા છે, આ સિવાયની એમ કહીએ તો બેકોન હોટલ છે અને સાથે સાથે ધ લેમન ટ્રીઝ છે. આવી અનેક હોટલો છે રાજકોટની કે જેને આજરોજ એક ઇમેલ મળ્યો હતો અને ઇમેલની અંદર લખ્યું હતું કે આઈ પ્લેસેડ બોમ્બ્સ ઇન એવરી લોકેશન ઓફ યોર હોટલ. The bombs will go off in few hours. Many innocent lives will be lost today. Hurry up and evict the hotel. બરાબર આ રીતનો એક મેઇલ છે, એમ કહેવાય છે કે હોટલોના મેઇલ આઈડી ઉપર આપવામાં આવ્યો હતો. કોણે કર્યો, શા માટે કર્યો, શું હકીકત છે એ પોલીસ હજી તપાસ કરી રહી છે. પરંતુ તેની પહેલાં સાવચેતીના પગલા રૂપે એમ કહેવાય છે કે રાજકોટ પોલીસ છે એ દોડતી થઈ ગઈ અને દરેક જગ્યાએ ઘટના સ્થળો પર પહોંચી ગઈ. અલગ અલગ હોટલોમાં રાજકોટ પોલીસે સઘન ચેકિંગ ચાલુ કરી દીધું, સાથે સાથે તપાસ કરવાની ચાલુ કરી દીધી કે અલગ અલગ લોકોમાં કોણ કોણ આવ્યું હતું, કેટલા વાગે કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, કોણ કોણ એવી શંકાસ્પદ વ્યક્તિઓ છે જેનો આવરો જવરો થયો છે. આ તમામ બાબતોનું ચેકિંગ છે એ કહેવાય છે કે રાજકોટની હોટલોમાં પોલીસે કરવાનું ચાલુ કરી દીધું. હાલ હજી સુધી જ્યાં સમાચાર મળી રહ્યા ત્યાં સુધીમાં કોઈ પણ એવી ઘટના કે એવી કોઈ વસ્તુ મળી નથી કે જેનાથી હોટલને કાંઈ નુકસાની થઈ શકે અથવા તો ઇનોસન્ટ લોકોના જીવ સાથે રમી શકાય. પરંતુ આ એક એમ કહેવાય કે ખૂબ જ અત્યંત સંવેદનશીલ ઘટના બની અને રાજકોટ પોલીસની તપાસમાં છે. અત્યારે હાલ સમાચાર મળી રહ્યા ત્યાં સુધીમાં બધું જ બરાબર છે, કોઈ પણ જાતની એવી કોઈ વસ્તુ મળી નથી.